हेलो नमस्ते विद्यार्थी मित्रों, नोवा स्कूल ग्रुप एंड वसुदेव विद्यालय द्वारा हूँ डॉक्टर सोनल, आप सबનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે ઇંગ્લિશ ની અંદર જે યુ વાળા સ્પેલિંગ છે એ આપણે આજે શીખવાના છે. તો આપણે સૌપ્રથમ બુકમાં આ રીતે પેજ નંબર 48 ઉપર આ ઉચ્ચારણ સાથે સ્પેલિંગ કેમ બોલાય યુ અને શું વંચાય ઓ. આજે ઇંગ્લિશ નું યુ અને ઓન વંચાય યુ અને એન ઓન U M om U T odd U D odd U V of U G of U R or આ રીતના ઉચ્ચારણ થાય છે. તો આજે આપણે ઉચ્ચારણમાં U વાળા જે સ્પેલિંગ છે એ આજે લખતા શીખવાના છે. C U B cob cob એટલે C નું બચ્ચું. આ રીતે આપણે ચિત્ર સહિત આપણે સ્પેલિંગ આપેલા છે. તો આને આપણે ફોર લાઈનની બુકમાં આ સ્પેલિંગને લખવાના છે અને પાકા પણ કરવાના છે. ફોર લાઈનની બુકમાં હું જે લખાવું છું એ સ્પેલિંગ તમારે ત્રણ ત્રણ વાર ફોર લાઈનની બુકમાં એક વાર અને આપણે જે સી ડબલ્યુ ની બુક છે એની અંદર આપણે ત્રણ ત્રણ વાર સ્પેલિંગ લખતા જવાના છે. તો હવે આપણે સૌ પ્રથમ કોબ કોબ નો સ્પેલિંગ આપ્યો છે. તો શું છે આ સ્પેલિંગ આપણે પાકા કરી ચિત્ર પણ આપણને આપેલું છે. જીવડું થાય અને માકડ પણ થાય. ત્યારબાદ આપણને અહીંયા ચિત્ર શું આપ્યું છે જગનું. તો હવે આપણે એ સ્પેલિંગ લખીશું. તો અહીંયા આપ્યો છે જગ, તો જે યુ જી જગ એટલે શું થશે? તો કે આપણે જગ ને ઇંગ્લિશમાં જગ કહીએ છીએ પણ એને ગુજરાતીમાં શું કહેવાય? તો કે કુંજો. પાણીનો જે જગ છે એને જગ, જે યુજી જગ એટલે કુંજો કહેવાય. ત્યારબાદ આપ્યું છે મગ, તમે જે દૂધ પીઓ છો કપમાં એને શું કહેવાય ઇંગ્લિશમાં? મગ, એમ યુ જી M U G મગ એટલે શું થાય? તો કે પ્યારો. M U G મગ એટલે પ્યારો. તો આપણને ચિત્ર આપેલું છે M U G મગ એટલે પ્યારો. હવે ત્યારબાદ આપણને રગ, રગ નું ચિત્ર આપેલું છે. કોઈને ખબર છે રગ એટલે શું થશે? R U G રગ એટલે ગોદડું થાય. ખબર છે કોઈને? હવે ત્યારબાદ આપણને અહીં આપ્યું છે બન, તો બી યુ એન બન એટલે પામ થશે, જે આપણે
પછી આપણે બધા ફરી વાર મળીશું. થેન્ક યુ.